morning, children. Jai Shri Krishna. Chalo. Maja aavshe ne aaje? Shuu chhe? Koi vishay chhe aaje? Board upar dekhay chhe. Maja aave chhe ne apne jeevan? English bhanvani. Tyar hai. Bade hoshiyar thi jao na English bhanvani. Kem? Maja aave. Kem maja aave apne Hindi ane English bhanvani? Shuu kaam bazar maja aave? કેમ કે આપણે રોજ આપણે ગુજરાતીમાં બોલીએ ઇંગ્લિશ કહે કે આપણને નવું લાગે બરાબર કેવું સરસ લાગે ઇંગ્લિશ બોલીએ તો નવું લાગે ને કોઈ ભી વસ્તુ આપણે રોજ કરતા હોય ને નવું થાય એટલે એક વસ્તુમાં આપણને મજા આવે ફરવાની કેવી બધાય મજા આવે આવે ને કેમ કે આપણે રોજ ફરવા જઈએ છે નહીં રોજ ફરવા ન જતા ક્યારેક જઈએ તો બહુ મજા આવે બરાબર પછી ધારો કે કોઈ ભી નવી વસ્તુ તમે ખાઓ મમ્મી બનાવે છે નવું મજા આવે ને રોજ રોજ મમ્મી નવું નવું બનાવ્યા કરે તો તમને મજા આવે નહીં એટલા માટે તમને થતો છે ચાલો હિન્દી અંગ્રેજી પીરિયડ આવ્યો આપણે મજા આવી ગઈ પણ હિન્દી અંગ્રેજી નહીં આપણે બધા વિષય સરસ શીખવાના છે બરાબર છે બધા વિષય એટલે આ તો તમને નવી આપણા આપણી ભાષાથી નવી ભાષા છે એટલે તમને મજા આવે છે બાકી સમજ આપણને વધારે શેમાં પડે તો ગુજરાતીમાં કારણ કે ગુજરાતી આપણે બોલીએ છીએ આપણી માતૃભાષા છે આપણો જન્મ ગુજરાતમાં છે એ માટે એટલે જ અંગ્રેજી હોય કે હિન્દી હોય તમે બધું ભાષાંતર શેમાં કરીને સમજાવો છો ગુજરાતીમાં કેમ કે જે મૂળભૂત હોય તમે ગુજરાતીમાં ના સમજો તમને ખબર પડે નહીં બરાબર છે ચાલો હવે બોર્ડ ઉપર જોઈ તમને ખ્યાલ તો આવી ગયો છે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે શેમાંથી કરતા હતા તો આ સ્વાધ્યાય પોથીમાંથી જે તમને તમારી પાસે લેવડાવી છે મેં બરાબર લગભગ હવે તો બધાએ લઈ લીધી હશે કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો છે બરાબર એટલે લઈ જ લીધી હશે અને હવે આપણે ક્યાં પહોંચ્યા હતા તો પાના નંબર 24 ઉપર ક્યાં પહોંચ્યા હતા ચલો ચોપડી લઈને બેઠા છો બધા તો ખોલો પાના નંબર 24 ખોલ્યું એમાં જો 24 માં પહેલા છે વોટ ઇઝ ઇટ સમજૂતીમાં છે ઉપર વોટ ઇઝ ઇટ હવે એમાં જો વોટ એટલે કે શું વોટ એટલે કે શું વોટ શેની માટે વપરાય મેં ગયા લેક્ચરમાં તમને કહ્યું હતું પાછું રિપીટ કરાવું છું શેની માટે વોટ શબ્દ વપરાય કે પૂછવા માટે શું કે આ શું છે પેલું શું છે બરાબર છે નજીક ને કે દૂરની વસ્તુ પૂછવા માટે નજીક હોય તમે કે આ શું છે વોટ ઇઝ ધીસ દૂર હોય તમે કે વોટ ઇઝ ધેટ બરાબર છે વોટ ઇઝ ઇટ વસ્તુ વોટ કોની કોની માટે વપરાય જો હોય લખ્યું છે પહેલી જ લાઈનમાં લખ્યું છે કોઈ વસ્તુ પ્રાણી પક્ષી ફળ ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે શેની માટે જો વસ્તુ કોઈ પણ વસ્તુ મેં તમને કીધું તું પંખો છે ટ્યુબલાઇટ છે બેન્ચીસ છે દરવાજો છે બારી છે ખુરશી છે ટેબલ છે બરાબર કોઈ બી વસ્તુ હું તમને ખબર ના હોય આનું નામ શું છે આને શું કહેવાય તો એની માટે શું વપરાય વોટ આપણે ગુજરાતીમાં એમ પૂછીએ કે આ શું છે તો એની જ માટે શું નું અંગ્રેજી શું થાય વોટ બરાબર વોટ ઇઝ ઇટ ઇઝ એટલે છે ઇટ એટલે તે એટલે વોટ કોની કોની માટે વપરાય તો લગભગ બધી જ વસ્તુઓમાં આવી ગઈ કેમ કે ત્યાં શું કહ્યું કીધું જો વસ્તુ ટોટલી આ છે કે કોઈ બી વસ્તુ હોય તમારા ઘરના વાસણ હોય કે તમારા કપડા હોય કે તમારા જૂતા હોય બરાબર કે આપણા ક્લાસરૂમ ને બેન્ચીસ હોય આ બ્લેક બોર્ડ હોય કે આ મારા હાથનો ચોક હોય કોઈ પણ વસ્તુ એટલે વસ્તુ વસ્તુમાં વોટ વપરાય પછી શું છે કોઈ બી પ્રાણી છે પક્ષી છે ફળ છે ફૂલ છે એ બધાના નામ ના આવડતો એનું પૂછવું હોય તો પણ તમે વોટ દ્વારા પૂછી શકો એટલે બધી વસ્તુ વિશે કે બધા પ્રાણી પક્ષી વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય વોટ એટલે શું બરાબર જો આમાં આપેલું છે એક્ઝામ્પલ છે પેલું વોટ ઇઝ ઇટ ચોપડી જેને લીધી હોય ખોલે બેસ હોય એટલે જોડે વાંચતા ચાલુ તમને આટલા દૂર થી આ ના દેખાય તમારી પાસે ચોપડી છે જ એટલે ક્યાં સ્વાધ્યાય પોથી આપી દેજે બરાબર શું છે એક્ઝામ્પલ માં વોટ ઇઝ ઇટ એટલે જોઈ નું લખ્યું વોટ ઇઝ ઇટ ઉચ્ચાર પણ લખેલો છે કે તમને કદાચ વાંચતા ના આવડતું હોય તો આ વોટ નો સ્પેલિંગ છે ઇઝ અને ઇટ એટલું તો આવડતું જોઈ વોટ ઇઝ ઇટ એનું શું થાય ભાષાંતર ગુજરાતીમાં તે શું છે ઇટ એટલે તે વોટ એટલે શું ઇઝ એટલે છે વોટ ઇઝ ઇટ તે શું છે જો ઇટ ઇઝ એ પેન્સિલ આવ્યું પેન્સિલ ઇટ ઇઝ એ પેન્સિલ એટલે કે તે પેન્સિલ છે
સ્પેલિંગ તમને આવડવા તો જોઈએ ને, તો તમને ખબર પડે કે પેનનો સ્પેલિંગ છે કે પેન્સિલનો સ્પેલિંગ છે, તો તમે સાચું લખી લેશો. એટલા માટે જ હું દર વખતે કહું છું કે 12 અક્ષરથી તમે રિપીટ કરો અને એની ઉપરથી તમે લોકો સ્પેલિંગ બનાવતા શીખો. સ્પેલિંગ બનાવતા તમને ફાયદો છે, તમને બધું ઇઝી લાગશે. બહુ ઇઝી છે અંગ્રેજી, અંગ્રેજી ભાષા એકદમ ઇઝી છે આપણા ગુજરાતી ભાષા કરતા, બરાબર. અઘરી ભાષા ગુજરાતી છે, પણ તમને કેમ નથી લાગતી? કેમ કે આપણે પહેલેથી આપણો જન્મ જ ગુજરાત રાજ્યમાં છે, આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે, આપણે ગુજરાતી અઘરું લાગતું નથી. આપણને આ અંગ્રેજી અઘરું લાગે, પણ આ બિલકુલ અઘરું છે નહીં, સેલામાં સેલી ભાષા છે આ, બરાબર. તમે સરસ મજાની તમે જો 12 અક્ષર આવી ગયા, સ્પેલિંગ બનાવતા આવડી ગયા, ગોખવાના નહીં. અંગ્રેજી વિશે તમે સ્પેલિંગ ગોખી નાખો, ચાલો ભાઈ કલર્સના સ્પેલિંગ, એક્શન વર્ડના સ્પેલિંગ, કે પાર્ટ્સ ઓફ બોડીના સ્પેલિંગ ગોખી નાખો, બરાબર છે, તમને એટલું આવડશે. પછી ઈ સિવાય એમ કેટલું બધું આવે, હું જે આ બધું બોલું છું આખા વાક્યના વાક્ય બોલી જઈએ ગુજરાતીમાં, એ બધા હું એમ પહોંચાડો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો તો આવડે તમને? ના આવડે. કેમ ના આવડે? કેમ કે તમને 12 અક્ષર એનો મૂળભૂત પાયો જ આવડતો નથી. અત્યારે તમે લોકો ફ્રી છો તો હું એટલે જ વારે વારે કહું છું કે તમે લોકો 12 અક્ષર નવરા હોવ એટલે લખો, જાતે લખો. કોની લાઈન આપણે સ્ટાર્ટિંગમાં મેં લખાવી છે ફોર લાઈનમાં, બરાબર છે. એવું લાગે તમે રિપીટ કરો, શબ્દ બનાવતા શીખો, ઘરમાં તમારા બધા એના નામ હોય, જાતે 12 અક્ષર પ્રમાણે એના સ્પેલિંગ બનાવો, સાચું છે કે ખોટું જાણવાનું, બરાબર. તો તમને વાંચતા લખતા સરસ આવડી જાય, જેમ ગુજરાતીમાં વાંચતા લખતા શીખ્યા એમ જ આપણે અંગ્રેજીમાં શીખવાનું, તો તમને ઇંગ્લિશ એકદમ ઇઝી લાગશે, બરાબર. ચાલો તો હવે આપણે વોટ ઇઝ ઇટ થી ચાલુ કરીશું. ખબર પડી કે વોટ ઇઝ ઇટ એટલે શું થાય, શેની માટે વપરાય. પછી બે એક્ઝામ્પલ આપેલા, એક્ઝામ્પલ્સ એટલે ઉદાહરણ, એક્ઝામ્પલ્સ એટલે ઉદાહરણ. જો આમાં બે ઉદાહરણ આપેલા છે, બરાબર. વોટ ઇઝ ઇટ કે તે શું છે, તો શું લખ્યું છે, ઇટ ઇઝ એ બ્લેક બોર્ડ. બ્લેક બોર્ડ જો અહીંયા ઉચ્ચારમાં લખ્યું છે એટલે તમને વાંચતા આવડશે, બાકી આ ઉચ્ચાર ન લખ્યો હોય તો તમને સ્પેલિંગ આવડે, સ્પેલિંગ કદાચ મગજમાં હોય ચાલો બ્લેક બોર્ડનો સ્પેલિંગ આ છે તો તમે ભૂલી જાઓ, પણ બીજો કોઈ સ્પેલિંગ હું મૂકી દઉં તો, બીજો કોઈ મૂકી દઉં તો, વુડનનો મૂકી દઉં, ચાલો એ તો આમાં નથી આવડતા આવતો, તો તમને વાંચતા ફાવે નહીં. કેમ? કેમ કે તમને વાંચતા એટલે તમે વાંચતા શીખશો તો કોઈ બી લાઈન આવશે તમને વાંચતા આવડશે. એટલે સૌથી વધારે પ્રેક્ટિસ એની કરવાની, 12 અક્ષરની આખા વાક્ય આપણે તમે લોકો વોટ્સઅપ કદાચ વાપરતા હો, હવે તો તમે ચોથા પાડી ગયા છો, જેવું તેવું તો આવડતું હોય. કોઈ ફ્રેન્ડ હોય એની જોડે તમે બીજા ચેટ કરો, ચેટ એટલે શું કહેવાય, ચેટ કરો, તમે ટાઈપ કરો છો ખબર, વોટ્સઅપમાં થોડું થોડું ટાઈપ કરો કે આવડી જાય ને, કે તું શું કરે છે, હું ગેમ રમું છું, હું ફ્રી ફાયર રમું છું, હું રમું છું ને બધા ફ્રી ફાયર, ખબર જ છે મને. એટલે એવું બધું ટાઈપ કરો ને તો પણ તમને અંગ્રેજી વાંચતા લખતા આવડી જાય, ફોન આવતા કેટલું આવડી ગયું ને, બરાબર. જે વસ્તુની તમે ટેવ પાડો એ બધું જ આવડી જવાનું છે, બરાબર. ચાલો તો હવે આપણે પહેલા ચિત્રથી ચાલુ કરીશું. ગયા લેક્ચરમાં આપણે આધું મૂકી દીધું હતું, ચાલુ કર્યું હતું અને આપણે મૂકી દીધું હતું, બરાબર. મેં કીધું તો આવતા લેક્ચરમાં આપણે પહેલેથી આ કરશું. એક નંબરથી બધા પાના નંબર 24 કાઢે, ના કાઢ્યું હોય તો 24 નંબરનું પાનું છે એમાં પહેલું છે, શેનું ચિત્ર છે આ, ગુજરાતી શું કહેવાય આને, દડો. શું કહેવાય? દડો. તો દડાને અંગ્રેજીમાં શું કહીશું આપણે? બોલ. શું કહીશું? બોલ. તો શું છે, વોટ ઇઝ ઇટ, જો મેં અહીંયા લખ્યું છે વોટ ઇઝ ઇટ, નીચે કૌંસમાં બે ઓપ્શન આપેલા છે, ઓપ્શન એટલે બે, આ બે આપેલા છે, એક પહેલું લખ્યું છે ઇટ ઇઝ એ બોલ અને પછી ડેશ કરી લખ્યું છે ઇટ ઇઝ એ બેટ. હવે આ બોલને બેટ જો આમાં ઉચ્ચાર નથી આપ્યા, તમને કેમ ખબર પડશે બોલને બેટ લેતા તમને વાંચતા આવડતું હશે? તો ઇટ ઇઝ ઇટ ઇઝ આવડી ગયું, બોલને બેટના સ્પેલિંગ આવડશે તો તમને આવડશે ને, ખબર પડી ગઈ એને બોલ કહેવાય, પણ આ સ્પેલિંગ ખબર પડશે તમને. ઉપર તો એક્ઝામ્પલમાં ઉપર ઉચ્ચાર આપેલા છે કે શું વંચાય એટલે ખબર પડી, આમાં ઉચ્ચાર આપ્યા નથી એટલે તમને બોલનો સ્પેલિંગ આવડતો હશે, તરત ખબર પડશે કે આ બોલ વાળું આવશે કે બેટ વાળું આવશે. તો શું આવશે? બોલ વાળું. શું લખીશું આપણે? ઇટ ઇઝ એ બોલ. જો આ બે આને એક્ઝામ્પલ છે, બરાબર, ઓપ્શન છે, આ બે માંથી એક લખવાનું છે, તો બોલ આવે કે બેટ, તો જે ચિત્ર હોય એ વસ્તુ આવે. તો આ ઈ ટાઈપ તમારે આ ઈ વોટ ઇઝ ઈટ, તો ઈટ ને આપણે ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે પહેલા લઈ લેવાનું,
કેપિટલ આઈ કરી છે લગાવવા ઈઝ અહીંયા લઈ લાવો વધારાનું શું આવ્યું આપણે અહીંયા એ શું આવ્યું એ એ પ્રશ્નમાં છે નહીં ઈટ ઇઝ એ ઊંધું થયું પછી વોટ ની જગ્યાએ વસ્તુનું નામ આવ્યું પણ નામ આવ્યું એની પહેલા શું લગાવ્યું આપણે એ એ ફરજિયાત લગાવવાનો બધા સમય ભૂલી જાવ કે ઈટ ઇઝ બોલ લખી નાખો એ ભૂલી ગયા એક્ઝામ્પલમાં આપેલું જ છે છતાંય તમે ભૂલી ગયા તો એનો માર્ક અપાઈ જાય ખાસ ધ્યાન રાખવાનું તમને થઈ ગયો ફટફટ બહુ બિઝી છે ચિત્ર જોઈને મેં લખી નાખ્યું બરાબર છે તો તમારે એ વસ્તુ છે ચિત્ર જોઈને લખો એટલે ચિત્ર જો તો ચિત્રમાં બોલ છે તો બોલ સીધું લખી નાખવાનું નહીં જોવાનું કે અહીંયા ઇટ ઇઝ પછી શું છે તો એ શું છે એ ચાલો જો હવે શું લખ્યું આપણે ઇટ ઇઝ એ બોલ બીજું શું બીજું ચિત્ર જોવો તો ચોપડીમાં શું છે બીજું ચિત્ર સેમ છે જોઈ તો તમને ખબર પડી જાય શું કહેવાય એને તો પેન શું કહેવાય પેન ઓપ્શનમાં શું આપેલું છે અહીં ઓપ્શનમાં ઇટ ઇઝ એ ચોક કે ઇટ ઇઝ એ પેન તો ખબર પડી ગઈ શું આવશે પેન છે તો આ જ ઓપ્શન આવે બરાબર ચોક આવે નહીં મેં વાંચી લીધું ચોક તમને લોકોને આવ્યું માગતા આવ્યું પેન તો ઇઝી સ્પેલિંગ છે PEN પેન એટલે કહું છું વાંચતા શીખો તો તમને તરત જવાબની ખબર પડે તો જવાબમાં શું આપી છું ઓપ્શન આવશે શું લખીશું આપણે ઇટ ઇઝ એ પેન ઇટ ઇઝ એ પેન તમને વિચાર આવતો હશે કે આ બધામાં એ આવ્યો તો બધામાં એ જ લખી નાખીએ તો નહીં બધામાં એ આવે નહીં તમે પહેલા ભણતા આવ્યા છો મેં ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું સેની સેની આ તો અહીંયા તો જો પી હતો અહીંયા બી હતો એટલે એ આવ્યા સેની આવડે એના આવે યાદ કરો તો પાંચ શબ્દ પાંચમા અક્ષર કયા પાંચ અક્ષર આવડે એના આવે ચાલો યાદ કરો હું બોલું પેલા તમે યાદ કરો પછી હું બોલું એટલે તમને ખબર પડે કેટલા યાદ છે તમને કેટલા અક્ષર ની આગળ એન આવે એટલે ઈ અક્ષર થી સ્પેલિંગ ચાલુ થતો હોય મેં કાલે એક્ઝામ્પલ આપ્યું હતું ગયા લેક્ચરમાં કે ધારો કે અમ્બ્રેલા અમ્બ્રેલા ક્યાંથી કયા સ્પેલિંગ થી ચાલુ થાય યુ થી કયા અક્ષર થી એટલે વર્ડ થી ચાલુ થાય યુ થી એ ઈ યુ આઈ અને ઓ કયા જો મેં લખું છું ધ્યાન રાખો અહીંયા મેં પણ લખું છું એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ યાદ રાખવાના એ ઈ આઈ ઓ યુ આ પાંચ અક્ષર એપલ હોય એપલ ની આગળ શું લાગે હંમેશા એન શું લાગશે આ પાંચ અક્ષર થી વર્ડ એટલે કે શબ્દ થી સ્પેલિંગ બનતો હોય આગળ આવશે આપણે એવો સ્પેલિંગ એટલું શીખવાડીશ મેં તમને ગયા લેક્ચર માં સમજાવ્યું બી આ આ પાંચ સિવાયના કોઈ બીજો આ બી છે પી છે કે અહીંયા સી છે ટી છે એ કોઈ બીજી સ્પેલિંગ ચાલુ થાય તો એ બધામાં એ જ લાગે યાદ છે મારા પાસે એન વાળું ફક્ત આ પાંચ અક્ષર A E I O U A E I O U આ પાંચ અક્ષર થી સ્પેલિંગ ચાલુ થતો હોય એની આગળ હંમેશા એન લાગે શું લાગે એન એપલ હોય તો એન લાગે અમ્બ્રેલા હોય તો એન લાગે કે એ બધાના સ્પેલિંગ એ યુ ઓરેન્જ હોય તો એન લાગે આઈસ્ક્રીમ હોય તો એન લાગે સમજ પડી તમને આગળ જેમ આવશે એને એટલે તમને ખબર પડી જશે આમાં મેં બધા માહિતી એ કેમ લખ્યા શું કામ કેમ કે આમાં સ્પેલિંગ નથી આ પાંચ સિવાયના અક્ષર છે નહીં એની માટે બરાબર ખબર પડી સરસ હવે આ આ બધા સ્વરના અક્ષર છે ગુજરાતીની બારાક્ષરી તમે જોવા જાઓ તો એ ઈ આઈ ઓ યુ છતાંય તમને સ્વર વ્યંજન ગુજરાતી ને અંગ્રેજીમાં ખબર ન પડે તો એ આપણે મગજ ચલાવવાનું નથી આ પાંચ જ શબ્દ યાદ રાખવાના છે ઇઝીમાં ઇઝી વસ્તુ છે એ અને એન શેમાં લાગે લગભગ મોસ્ટ ઓફ એ લાગે ખાલી આ પાંચ અક્ષર થી સ્પેલિંગ ચાલુ થાય આ પાંચ અક્ષર થી જે જે સ્પેલિંગ ચાલુ થતું હોય એની આગળ એન લાગે આમાં તો કે બધામાં એ લગાવ્યો છે મેં બરાબર અહીંયા એ ટેબલ કે ચેર ઓકે ઓફ બેડ ઓર ટ્રી ઓર ઇટ ઇઝ એ ડોર બરાબર છે તો એ બધામાં એ લાગે એન ક્યાં લાગે તો આ પાંચ સ્પેલિંગ જુદા કે ફોર એપલ હોય એપલ હોય તેની આગળ એન લાગે ઈ ઈયર આઈસ એ બધા સ્પેલિંગ હોય તો એન લાગે આઈ
આઈસ્ક્રીમ હોય, આઈસ હોય તો એમ લાગે. ઓથી ચાલુ થતા ઓલ હોય, ઓરેન્જ હોય એની આગળ એમ લાગે. પછી યુ, ઉમ્બ્રેલા હોય બરાબર, યુઝ હોય, કોઈ યુઝેબલ હોય બધાની આગળ એમ લાગે. એટલે આ પાંચ અક્ષરથી બનતા સ્પેલિંગ, આ પાંચ અક્ષરથી બનતા સ્પેલિંગની આગળ એમ લાગે એવું આપણે મગજમાં ફિટ કરી દેવાનું. આ પાંચ અક્ષર પોખી નાખવાના આપણે એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ બરાબર. તમે સ્પેલિંગ લખો ને યાદ રાખી છે અત્યારે તો તમને ચાલો આવશો ને આપણે, તમે જેમ ભણીને આગળના ધોરણમાં જશો ઓપ્શન તમારે આવશે નહીં, તમારે ડાયરેક્ટ જ લખવાનું આવશે બરાબર છે. એટલે તમારે ડાયરેક્ટ લખવાનું આવે છે એટલે તમારે છે ને ત્યારે તમને આ વસ્તુ કામ આવશે. અત્યારે તમે પ્રેક્ટિસ કરશો અત્યારે આ ઓપ્શન આવ્યા છે તો તમને ખબર પડશે, પણ પછી આવશે નહીં. ચાલો હવે ત્રીજું ચિત્ર સેમ છે, જોવો તો ત્રીજું ચિત્ર, ચાલો જો ત્રીજું ચિત્ર સેમ છે તો શું છે આ ખુરશી, શું છે ખુરશી, ખુરશી ને અંગ્રેજીમાં શું કહીશું, ચેર, શું કહીશું ચેર. હવે જો અહીંયા ઇટ ઇઝ એ ટેબલ કે ઇટ ઇઝ એ ચેર એટલે શું છે, ઇટ ઇઝ એ ટેબલ કે ઇટ ઇઝ એ ચેર, શું આવે ચેર, કેમ ખબર પડે, સ્પેલિંગ આવડતો હોય તો એને ચેર કહેવાય, ખુરશીને શું કહેવાય એ ખબર પડવી જોઈએ ને. ઓપ્શન તો આપણે આપેલા જ છે પણ ખુરશી ને અંગ્રેજીમાં શું કહે કે ખુરશી તો લખેલું નહીં આવે અંગ્રેજી વિષય છે તો તેને શું કહેવાશે ચેર, એનો સ્પેલિંગ અહીંયા છે, શું લખીશું ઇટ ઇઝ એ ચેર. ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવાનું નહીં, આપણે વાક્ય લખીએ કે પાછળ શું આવશે ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ એટલે કોમળ વિરામ, શું કહેવાય એનો માર્ક્સ પણ કાપવામાં આવશે. પહેલેથી કહેતી આવું છું ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણ વિષય એવા છે ભાષાકીય વિષય કહેવાય, કયા કહેવાય ભાષાકીય, એમાં તમે બધું જ સાચું લખો પણ રસવાઈ દેવીની ભૂલ આવી રીતના પૂર્ણ વિરામ કહેવાય, આમ અંગ્રેજીમાં ફૂલ સ્ટોપ કહીશું આપણે, કાના માત્ર રસોઈ દેવીની ભૂલ હોય તો ઘણામાં માર્ક એની જગ્યાએ એ લખાઈ જાય બરાબર છે, તમારે માર્ક બધો કપાય છે. ખાસ ધ્યાન રાખવાનું તમે વાક્ય ભલે સાચા જોઈ લખ્યા પાછળ ફૂલ સ્ટોપ ફરજિયાત કરવાનો બરાબર છે. હું અત્યારે કહું છું ત્યાંથી જ આવું છું છેક સુધી કહીશ, તમારા મગજમાં આ વસ્તુ ફિટ કરી દેવાની, એટલે આપણે કોઈમાં માર્ક આપણે પાક્કા જોઈએ તો ક્યાંય આપણો આ મગજમાં માર્ક કપાય નહીં બરાબર છે. ચાલો હવે ચોથું ચિત્ર સેમ છે, ચોથું શું કહેવાય, નીચે બે ઓપ્શન છે ઇટ ઇઝ અ ટેબલ ને ઇટ ઇઝ અ ચેર, પાછા એ નહીં ઓપ્શન છે બરાબર, તેને શું કહીશું ત્રીજું ચિત્ર છે એવું હતું, ચોથું સેમ છે ટેબલ, શું લખીશું અહીંયા ઇટ ઇઝ એ, ઇટ ઇઝ એ ટેબલ બરાબર છે. ચાલો હવે પાંચમું, પાંચમું ચિત્ર સેમ છે, સેમ છે પાંચમું ચિત્ર, તો બેડરૂમ દેખાય છે એ તો બધા ના આવડે, બે એમાં ઓપ્શન શું હોય પાછે બે, ઇટ ઇઝ એ કેટ અને ઇટ ઇઝ એ બેડ, સી એટી કેટ ને બી એટી બેડ તો બેડ જ આવે, એકદમ ઇઝી છે બરાબર. કેટ ને બેડ નો સ્પેલિંગ તો બધાને આવડે, કદાચ પહેલા ધોરણના બાળકને પૂછો ને તો એને પણ આવડે, એટલે તમને તો આવડતું જ હોય. તો શું લખીશું આપણે ઇટ ઇઝ એ બેડ, ઇટ ઇઝ એ બેડ. પછી છઠ્ઠું, છઠ્ઠું ચિત્ર સેનું છે, શું દેખાય છે તો ઝાડ, શું દેખાય છે ઝાડ, ઝાડમાં શું આવશે, ઝાડને શું કહેવાય અંગ્રેજીમાં, એવા બે ઓપ્શન છે, શું છે ઇટ ઇઝ એ ટ્રી અને ઇટ ઇઝ એ ડોર બરાબર. તો શેને કહેવાય ઝાડ, શેને કહેવાય ટ્રીને કહેવાય કે ડોરને કહેવાય, ટ્રીને કહેવાય બરાબર. તો શું લખીશું ઇટ ઇઝ એ ટ્રી, ખબર પડવી જોઈએ કે ઝાડને અંગ્રેજીમાં ટ્રી કહેવાય તો જ આપણને સ્પેલિંગ વાંચતા આવડે. પછી સાતમું, સેમ છે ચિત્ર, સાતમું ચિત્ર બસ, સેવન નંબરમાં શું છે બસ, શું છે નીચે એના ઓપ્શન શું આપેલા છે, ઇટ ઇઝ એ કાર, ઇટ ઇઝ એ બસ, કાર છે કે બસ છે, શું છે બીયુએસ બસ ખબર પડે છે અને સીએઆર સીએઆર કાર તો બસ જ આવે, શું લખીશું આપણે ઇટ ચિત્ર છે
बिलाड़ी, बिलाड़ी ने अंग्रेजी में शू कहवाय सीएटीके। तो जो एना ऑप्शन में आपेलू छे के इट इज अ कैट के इट इज अ रेट बे सरखा जेवा स्पेलिंग छे એટલે ભૂલ થવી જોઈએ નહીં। ભૂલ માં તમારે આ વાક્ય લખી નાખવાનું નહીં, કેટ વાળું લખવાનું। તો શું લખીશું? ઇટ ઇઝ એ કેટ, બરાબર છે। આ રેટ એ સેમ જે ઉલાડી છે પણ એમાં આર એટી છે, રેટ લખવાનું નથી। રેટ એટલે તો ઉંદર થાય। પછી 9 નંબર માં સેમ છે, આ સેમ ચિત્ર છે, આવું દોરેલું છે સ્કૂલ માં, હમણાં આવતા નથી, ભૂલાઈ ગયું। શું છે? આપણે બોર્ડ પૂછવાનું ડસ્ટર। શું છે? બોર્ડ પૂછવાનું ડસ્ટર। તો એમાં શું લખ્યું છે? જો ઇટ ઇઝ એન ઇરેઝર, ઇટ ઇઝ અ ડસ્ટર। જો એના ઓપ્શન માં પૂછો, ઓપ્શન માં જોજો, જવાબ માં નથી, કેમ કે આ ઇરેઝર નથી। ચિત્ર ઇરેઝર, ઇરેઝર એટલે તો રબર એનું નથી, પણ ઇરેઝર નો સ્પેલિંગ સેથી ચાલુ છે। ઓપ્શન જોવો તમે, 9 નંબર નો ઓપ્શન જોવો પહેલો, ઇટ ઇઝ એન ઇરેઝર, આવ્યું ને? મેં તમને શું કીધું હતું? એ આઈ ઓ યુ વાળું એન ઇરેઝર। કેમ એન લગાડ્યો? તો ઇરેઝર નો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ઇરેઝર નો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ઈ થી, ઈ આર એ એસ ઈ આર, બરાબર। ઇરેઝર નો ઈ થી સ્ટાર્ટ થયો એટલે આગળ શું લાગ્યું? એન, અને ડસ્ટર માં લાગ્યું નહીં, કેમ કે ડસ્ટર માં ડી છે, ડસ્ટર માં લાગે નહીં, બરાબર છે। ડી છે એટલે લાગે નહીં, તો ડી માં એ જ લાગે, પણ છે એમ ચિંતા તો ડસ્ટર। તો શું આપણે લખીશું? કે ઇટ ઇઝ એ ડસ્ટર। હવે દસમું ચિત્ર, શેનું છે દસમું ચિત્ર? આ શેની ઉપર હું લખું છું આપણું, શું છે આ? બ્લેકબોર્ડ, શું કહેવાય? બ્લેકબોર્ડ કે બોર્ડ, ટીચર બોર્ડ, પણ આમાં શું બોર્ડ આપ્યું છે? અમે વાંચો તો ખાલી બોર્ડ આપ્યું છે નહીં, વાત આવડે છે? પહેલો ઓપ્શન શેનો છે? ઇટ ઇઝ એ વિન્ડો, આ વિન્ડો છે, બારી છે આ નહીં। બીજો ઓપ્શન શું છે? ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ, ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ, આને શું કહેવાય? કાળું પાટિયું, બ્લેકબોર્ડ એટલે કાળું, બ્લેક એટલે કાળું, બોર્ડ ને શું કહેવાય? પાટિયું, કાળું પાટિયું, જે આને આપણે ઇંગ્લિશમાં બોર્ડ કહીએ છીએ, એટલે કે બ્લેકબોર્ડ। ખબર પડી જાય કે આ બ્લેકબોર્ડ જ છે, તો એ વિન્ડો આવે નહીં, આ કઈ બારી થોડી દેખાય તમને, બરાબર। શું લખીશું આપણે? ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ, પણ ક્યારે લખીશું? વાંચતા આવડતું હશે તો, સ્પેલિંગ ને ખબર તો પડી જોઈએ ને, આમાં કઈ ઉચ્ચાર આપેલા નથી એટલે તમને ખબર પડી ગઈ જોઈએ કે આમાં સ્પેલિંગ આને કયો આવે, બોર્ડ છે તો ખબર પડી ગઈ, પણ એને બ્લેક બોર્ડ કહેવાય એ ખબર પડવી જોઈએ ને, તો વાંચતા આવડે કે આ વિન્ડો લખ્યું છે, આ બ્લેક બોર્ડ લખ્યું છે, બરાબર। ચાલો એની પછી 11 નું શું છે ચિત્ર? શેનું છે આ? પેન્સિલ નું કે પેન નું? શું દેખાય તમને? અઘરું આવ્યું જો, ગણે કે પેન, ગણે કે પેન્સિલ, સરખું જો શું લખેલું છે ચિત્ર? શેનું છે લખેલું? તો બે ઓપ્શન છે આમાં, ઇટ ઇઝ એ પેન અને ઇટ ઇઝ એ પેન્સિલ, બે ઓપ્શન માં છે। છે શેનું ચિત્ર? પેન્સિલ, શેનું છે? પેન્સિલ નું ચિત્ર છે, બરાબર। તો શું લખીશું આપણે? વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એ પેન કે ઇટ ઇઝ એ પેન્સિલ? તો જવાબમાં શું આવશે? ઇટ ઇઝ એ પેન્સિલ, ઇટ ઇઝ એ પેન્સિલ। પછી 12મું, 12મું ચિત્ર શેનું છે? 12 નંબરમાં શેનું ચિત્ર છે? જો હવે આપણે છે ને ઇંગ્લિશ ભણશું ને અંગ્રેજી, એટલે આપણે નંબર્સ ફંગર્સ બધું આપણે અંગ્રેજી ભણશું, એટલે તમને પણ ટેવ પડે કે ઇંગ્લિશ વિષય ભણીએ છીએ તો આપણે ટોટલી ઇંગ્લિશમાં બોલવાની પ્રેક્ટિસ કરીશું, બરાબર। હું બોલીશ તો તમે બોલશો ને, બરાબર, એટલે પછી હું એ બોલું ચાલો 12 નંબર, તો તમને તમારો વિચાર નહીં કરવા માટે ચોખ્ખું બોલ્યા 12 નંબર, બરાબર। 12 નંબર એટલે 5 નંબર, ખબર જ છે આપણે, આપણે આવે 1 2 3 4 5 6 7 8, બરાબર છે, 100 સુધીના આવડે છે આપણે, આગળ આવતા હશે, બરાબર। એટલે આપણે નંબર્સ અને બધું શેમાં બોલીશું? અંગ્રેજીમાં, કેમ કે અંગ્રેજી વિષય છે, થોડુંક તો આપણને ફાવવું જોઈએ ને બોલતા, ભલે બધું ના ફાવે, બરાબર, એટલે જેમ બને એમ પ્રેક્ટિસ, આપણે જે વિષય છે હિન્દી છે તો હિન્દીમાં જ બોલીશું, બરાબર, અંગ્રેજી છે તો ટ્રાય કરીશું કે શબ્દ બધા આપણા અંગ્રેજીના નીકળે, બરાબર। જો વોટ ઇઝ ઇટ, શેનું ચિત્ર છે આ? પિક્ચર શેનું છે?
કૂતે કહે છે ડોગ બરાબર છે મિત્રો હું ત્રણ શું કહીશું આપણે ડોગ ઓપ્શન માં શું છે ઇટ ઇઝ અ કેટ કે ઇટ ઇઝ અ ડોગ કેટ છે કે ડોગ છે ખબર પડી જાય શું છે તો ડોગ શું લખીશું આપણે ઇટ ઇઝ અ ડોગ ચિત્ર જોઈને ખબર પડી જાય ને એકદમ ઈઝી સ્પેલિંગ છે પછી જો 13 નંબર માં સેમ પિક્ચર છે શું દોરેલું છે નીચે ઓપ્શન વાંચો ઓપ્શન ઇટ ઇઝ અ બેગ કે ઇટ ઇઝ અ બુક બેગ છે કે બુક છે શું દેખાય તમને બુક શું છે બુક તો શું આપણે આન્સર માં લખીશું ઇટ ઇઝ અ બુક ઇટ ઇઝ અ બુક અહીંયા મારે 12 નંબર સુધી સમાયું છે 13 14 15 ત્રણ નંબર હું તમને આમાંથી જોઈને સમજાવું છું બોર્ડ ઉપર મારે લખવાની જરૂર નથી આ લખવું લખ્યું છે ફક્ત તમને સમજવા માટે તમારે અત્યારે લખવાનું નથી હું દરેક પીરિયડમાં બોલું છું આ ફક્ત હું સમજાવવા માટે કે તમારે પેન્સિલ હાથમાં લેવાની જ નથી સમજી લેવાનું જ્યારે હું ફોટો મોકલું એ વસ્તુનો ત્યારે જ તમારે પૂરવાનું છે અત્યારે શાંતિથી સમજો ના ખબર પડે તો આપણે વિડીયો જ છે બરાબર તમે પાછું રિપીટ કરી શકો છો પાછું કે ચલો ટીચર આ શું બોલી ગયા મને નથી ખબર પડતી પાછું રિપીટ કરવાનું બે વાર કરો ચાર વાર કરો વિડીયો કાંઈ ભૂલી જવાનો નથી સમજ પડી જે ના સમજ પડે રિપીટ કરીને જોવો બરાબર અને જ્યારે ફોટો મોકલું હોમવર્ક નો ત્યારે જ તમારે આ સાથે ગોઠી માં પૂરવાનું જાતે કદાચ તમને એમ મને આવડે છે ને હું પૂરું કાંઈ વાંધો નહીં પૂરો સેન્થી પૂરશો પેન્સિલથી સેન્થી પેન્સિલથી અને પેન્સિલથી પૂરો પછી પેન્સિલથી પૂરો એટલે તમને શું ફાયદો રહે કે કદાચ હું જ્યારે ફોટો મોકલું તમે અગાઉ પૂરી નાખ્યું છે તો ફોટામાંથી તમારે પહેલાં છે ને જોવાનું કે મેં બધું સપોર્ટ પૂર્યું છે કે કદાચ તમારાથી કંઈ ભૂલ કેસ થઈ હોય તો તમે એ સુધારી શકો અને ફરજિયાત જોવાનું તમે ભલે અગાઉ પૂરી નાખ્યું હોય હું ફોટો મોકલો એ પહેલાં તમે પૂરી નાખો એનો મને વાંધો નથી પણ ફરજિયાત ફોટા જ્યારે હોમવર્કમાં આવે ત્યારે તમારે જોવાનું કે મેં પૂર્યું છે ટીચરે ફોટા મોકલ્યા છે સેમ છે કે નહીં બરાબર છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એટલે ખોટું લખાય નહીં તમારાથી બરાબર ખોટું લખાય નહીં એના માટે ચાલો હવે 14 નંબરમાં શું છે શેનો છે આ ખબર પડે પંખો પંખાને શું કહીશું આપણે ફેન ઓપ્શનમાં શું શું છે ઇટ ઇઝ અ કેન કે ઇટ ઇઝ અ ફેન જો બે સેમ છે વસ્તુ કેન કે ફેન આ કેન કહેવાય મારી ઉપર ફરે શું કેન કહીશું આપણે નહીં શું કહીશું એને આપણે ફેન પંખાને શું કહીશું ફેન તો શું આન્સરમાં લખીશું આપણે ઇટ ઇઝ અ ફેન ઇટ ઇઝ અ ફેન પછી છેલ્લું ચિત્ર 15 નંબર શું છે આ તમને એમ થશે દફતર આમ કઈ દફતર નો સ્પેલિંગ આવે નહીં દફતર નો સ્પેલિંગ આવે નહીં શું કહીશું આમાં ઓપ્શનમાં શું છે ઇટ ઇઝ અ બેગ અને ઇટ ઇઝ અ ડોગ આ કઈ ડોગ છે દેખાય તમને આ ડોગ નું ચિત્ર છે નહીં શું છે બેગ શું કહેવાય એટલે પહેલા આપણે ઓપ્શન વાંચી લેવાના શાંતિથી કે ઓપ્શનમાં શું આપેલું છે ડોગ લાગે કે બેગ લાગે તો શું લાગશે બેગ જ લાગશે બરાબર ભલે સ્કૂલ બેગ નથી લખ્યું તમે લોકો સ્કૂલ બેગ બોલો છો પણ બેગ જ આવે આમાં આમાં ડોગ આવે નહીં એટલે શું લખીશું આપણે ઇટ ઇઝ અ બેગ ઇટ ઇઝ અ બેગ બરાબર છે સમજણ પડી જો આ 1 થી 15 નંબર સુધી આપવાના હોય મેં આમાં બતાવ્યા છે એ પ્રમાણે આવશે સમજાવે પણ તમારે જાતે પૂરવાના નથી હું જ્યારે ફોટો મોકલું આ સ્વાધ્યાય પોથીમાંથી મારા પૂરેલો એ જોઈ તમારે પૂરવાના કદાચ પૂરી નાખ્યા હોય તો એકવાર ચેક કરી લેવાના સમજ પડી ચેક કરવું જરૂરી છે તમે જોઈ પૂરો છતાંય હું કહું છું બે ને ત્રણ વાર ચેક કરો તમારી પાસે પણ બહુ ટાઈમ છે સ્કૂલ ચાલુ હોય તો તમારે ટાઈમ રહે નહીં અત્યારે તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે એટલે તમે જે ઉધારો એવું તમે લખી વાંચી શકો બરાબર છે સરસ મજાનું તમે લખજો જ્યારે ફોટો આવે તમને એમ થાય કે ટીચરે આ જે ભણાવી દીધું છે ફોટો તો હજી બીજા લેક્ચરમાં એનો આવ્યો નહીં આવે કેમ કે હજી આપણે આગળનું પૂરવાનું બાકી હોય તો એ પૂરીએ ને આપણે અમુક વસ્તુ ફોર લાઈનમાં લખતા આવીએ છીએ આપણે વચ્ચે વચ્ચે બધું પૂરાશે શાંતિથી પણ જેનો ફોટો જે હોમવર્ક આવે એ તમારે કરવાનું જાતે બીજું કરવાનું નથી હું ભણાવું ત્યારે જોડે પણ કરવાનું નથી સમજવા માટે જ બોર્ડ ઉપર આપણે લખીએ છે તમને વારંવાર કહેતા આવીએ છીએ ત્યારે તમારે પેન્સિલ હાથમાં લે તમે લખવા જશો મારી જોડે જોડે તો હું બોલીશ તમે સાંભળશો નહીં
હું બોલી છી તમે સાંભળશો નહીં, એટલે કહું છું કે શાંતિથી આ બધા જો તમને ખબર પડી ગઈ. આમાં અહીંયા આપણે આ સ્વાધ્યાય પોથીનું પણ યુનિટ એક પૂરું થાય છે. ચોપડીનું તો આપણે કરી દીધું છે, આપણે જે પહેલાં ચોપડી લીધી હતી એનું પૂરું કરી નાખ્યું. અત્યારે સ્વાધ્યાય પોથીનું પણ તમે જોશો તો આ યુનિટ એક પૂરું થાય છે. હવે આપણે આવતા લેક્ચરથી બધું થોડું થોડું રિવિઝન લઈશું, બરાબર? એક લેક્ચરમાં આપણે રિવિઝન એટલે તમને પાછું બધું યાદ આવી જાય કે આપણે શું શું યુનિટ એકમાં શીખ્યા છીએ, બરાબર? રિવિઝન લઈશું પછી એના પછી જ આપણે યુનિટ બીજું ચાલુ કરીશું. એટલે જેને અધૂરું હોય લખવાનું, પ્રોજેક્ટના લેસન છે, કોઈ પાછળથી જોઈન થયું છે તો એને જે વિડીયો જોવા હોય તો તમને ખબર જ છે ક્યાંથી જોવાના, બરાબર? યુટ્યુબ ઉપરથી તમે સર્ચ મારો એટલે આવી જાય. આગળના વિડીયો જેને રહી ગયા છે એ જોઈ લે. વોટ્સઅપમાં આવે છે, જો તમે રાખતા હોય રોજે રોજના તો એ પણ ડેટ વાઇઝ હશે, બરાબર? શાંતિથી વિડીયો જોવો, સરસ મજાનું લર્ન કરો, ભણો અને આગળ વધો. બહુ મજા આવશે આ રીતના ભણવાની, બરાબર? ચલો હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. બાય, સી યુ.